વિદેશમાંથી પણ દ્વારકાધીશના દર્શન કરવા માટે લોકો આવે છે અને નાના મોટાથી લઈને વૃદ્ધો સુધી દ્વારકાધીશના દર્શન આવતા હોય છે અને ખૂબ વર્ષોથી હું દ્વારકા દ્વારકાધીશના દર્શન માટે આવું છું અહીંયા પટેલ સમાજની વાડીનું પણ અમે નિર્માણ કર્યું છે અને એક દ્વારકાધીશના દર્શન કરી અને એક ધન્યતા અનુભવી છે જે મંદિરના પરિસરમાં હોય ત્યાં સુધી બધું ટેન્શન પણ બહાર ભૂલાઈ જતું હોય છે અને એક ભક્તિમય માહોલ આખો રહેતો હોય છે એટલે દ્વારકાધીશની કૃપા કાયમી માટે સૌ કોઈ ઉપર છે અને આવનારા દિવસોમાં પણ ભગવાન દ્વારકાધીશની કૃપા ગુજરાત ઉપર સારું અમે કામ કરી શકીએ અને સારી રીતે લોકોની સેવા કરી શકીએ એવા દ્વારકાધીશ ચરણોમાં આજે પ્રાર્થના કરું છું એક સમાજની વાત આવે તો એક જે દ્વારકાની અંદર સુંદર હોટલ જેવું જે પટેલ સમાજનું નિર્માણ જે આપના દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે પત્રકાર લાઈનની મારી શરૂઆત હતી ત્યારે મેં જોયેલું છે શું કહેશો એ બાબતે કે જે આજે આપના સમાજના લોકો આવે છે ત્યાં એને એક સારી ફેસિલિટી અને સુંદર એવી જે વાતાવરણમાં જે ઊભું કરવામાં આવ્યું છે પટેલ સમાજની વાત અત્યારે ત્યારે સો ટકા મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈની યાદ કરવો પડે કારણ કે એમના નેતૃત્વની અંદર દ્વારકાની અંદર ફાઈવ સ્ટાર હોટલ જેવો લેવા પટેલ સમાજ ભવનનું નિર્માણ થતું અને આ સમાજ ભવનના નિર્માણ થવાથી પટેલ સમાજના લોકો તો આવે છે પણ અન્ય જ્ઞાતિના લોકોને પણ એક આશરો મળે છે એટલે જ્યાં તીર્થસ્થાનો છે કે જ્યાં લોકોની આસ્થા છે ત્યાં દરેક જગ્યા ઉપર પટેલ સમાજના ભવનના નિર્માણો કર્યા છે અને હરિદ્વાર અને મથુરાની અંદર પણ અમારી જગ્યાઓ લેવા ગઈ છે અને આવના દિવસોમાં ત્યાં કામ કરવા માટે અમે જઈ રહ્યા છીએ આ સાથે દ્વારકાધીશના દર્શન કર્યા છે શું પ્રાર્થના આપની પ્રાર્થના તો સાંભળે જ છે દ્વારકાધીશ કે હંમેશા અમારી પ્રાર્થના તો દ્વારકાધીશના એ છે કે અમે માણસો અને હર હંમેશા અમારા હાથે સારા કાર્યો થાય નાના ને ગરીબ પરિવારો જે અમારા આંગણે આવતા હોય જે આશા અપેક્ષાઓ લઈને આવતા હોય એમાં દ્વારકાધીશ ભગવાન અમને શક્તિ આપીને સારા કામ કરી શકીએ એ જ દ્વારકાધીશ ચરણોમાં આજે પ્રાર્થના કરું છું દ્વારકા ઠાકર